પાટણમાં આવેલ ગંદકીનું સામ્રાજ્ય શ્રમજીવી વિસ્તારમાં અને જિલ્લા અદાલત પાછળ આવેલ નગરપાલિકા આવાસમાં ફેલાયું ગંદકીનું સામ્રાજ્ય। ગંદકી એટલી હદે ફેલાઈ છે કે ત્યાંના રહીશો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે। આસપાસમાં મોટા ખાડામાં ગટરનું પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગો તેમજ જીવલેણ રોગોનો ભય સેવાઈ રહ્યો છે। રસ્તા પરની ખુલ્લી ગટરો તેમજ ઉભરાતી ગટરોને લીધે રહીશો પરેશાન છે। આ વિસ્તારમાં વર્ષોથી આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યાંના રહીશો દ્વારા કેટલીક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ તેમજ સરકારના પેટનું પાણી પણ હલતું નથી। આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સગવડ આપવામાં આવી નથી। રસ્તા ગટર લાઈટ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે આ વિસ્તારના રહીશોને વલખા મારવા પડે છે। આ વિસ્તારમાં પ્રવેશવાના રસ્તાથી માંડીને રહીશોના ઘરો સુધી ગટરનું પાણી ભરાઈ રહી છે, તેમજ કચરાના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા તેમજ સફાઈની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। આ વિસ્તારના રહીશો હવે આંદોલન માર્ગ અપનાવે તો નવાઈ નહીં। આવી કોરોનાની મહામારી વચ્ચે આવા ગંદા વસવાટમાં રહેવા મજબૂર અને ગરીબ રહીશો પર નગરપાલિકા ધ્યાન આપે અને તેમની સુવિધાઓ માટે યોગ્ય પગલાં ભરે। આ માટે સરકાર અને પાટણ નગરપાલિકાના સત્તાધીશો ક્યારે આનો નિકાલ કરે છે? જો આનો જલ્દી નિકાલ કરવામાં નહીં આવે તો રહીશો ઉગ્ર આંદોલન કરશે। તો હવે જોવું રહ્યું કે સરકાર અને નગરપાલિકાના સત્તાધીશો જે આંખ આડા કાન કરીને બેઠા છે તે ક્યારે આ રહીશોની સુવિધા માટે યોગ્ય પગલાં ભરશે? રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ। બીમારીનો ભોગ બનતા હોય છે તો આવી કોરોનાની મહામારીમાં આવી ગંદકી અને આવા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે મકાનો આવેલા છે જે 3 માળિયા ફ્લેટ કહેવામાં આવે છે તો નગરપાલિકાના આ વિસ્તારની અંદર લગભગ 1000થી વધારે લોકો અહીંયા વસવાટ કરે છે। તો આપણે આવીએ અને પૂછીએ કે એના જે રહીશો છે એમનું શું કહેવું છે અને કેટલા સમયથી આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ છે? તો અહીંયા આપણી જોડે એક બહેન ઊભા છે, એમને પૂછીએ કે એમનું શુભ નામ શું છે અને અહીંયા પરિસ્થિતિ વિશે શું કહે છે? વસુમતી સરવાકર, બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રમુખ છું, અહીં રહીશ પણ છું। જે આ નગરપાલિકા દ્વારા 240 મકાનો આપવામાં આવ્યા છે એની વારંવાર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને જાણ કરવામાં આવી છે અને જેમને ખાલી આશ્વાસન મૌખિક એવા આપ્યા છે કે અમે વરસાદ બંધ થશે ત્યારે આ પાણીનો નિકાલ કરીશું। 2 ચોમાસા ગયા છે છતાં પણ આ પાણીનો નિકાલ કર્યો નથી। આ સિવાય અહીંની જે ગટરો છે, જે મેઇન ગટરો છે એ પણ ઉભરાય છે। બીજો કે જે પાણી આપવામાં આવ્યું છે, પાણી માટે પણ અહીંની બહેનો લડી છે ત્યારે પાણી આપ્યું છે અને એ પણ લોકડાઉન પહેલાં પાણી એમને પીવાનું શરૂ કર્યું છે। એની અંદર પણ ગટરનું પાણી મિક્સિંગ થઈને અત્યારે પાણી આવે છે ને એ પાણી આ બહેનો પીવે છે। અને બીજું કે ઉપરના જે ટાંકાઓ છે બધા તૂટેલી હાલતમાં છે, જેના કારણે પાણીની અંદર પૂરા પડવા, બીજું કે કંઈક ગમે તેવા પક્ષીઓનો અંદર હગાર, છોકરાઓ નાવા જાય, આવી બધી ઘણી બધી તકલીફો છે। જો તમે જોઈ રહ્યા છો કે આ જે ફ્લેટો છે એની ઉપર એમને કઠેડા પણ કર્યા નથી, જેના કારણે પડવાની પણ સંભાવના છે। અને અતિશય સરકારે ખાલી અહીંને આ ગાડા કાન કરીને આ જે ગરીબ અને મજૂર પબ્લિક છે, રોજ કમાઈને રોજ ખાનાર છે, એમને એક એવું કહેવાય કે એમની સાથે ઓરમાયું વર્તન કર્યું છે એવું લાગી રહ્યું છે। તો આના માટે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે એવા અમારા રહીશો જે પરિસ્થિતિમાં એને જોતા ગંદકી હોય, ગટરનું પાણી હોય, કચરો હોય, એ બધી જ એમને સગવડ તાત્કાલિક આપવામાં આવે અને જે પણ જિમ્મેદાર અધિકારી હોય નગરપાલિકામાં, નગરપાલિકાના પ્રમુખ હોય, તાત્કાલિક આ વિસ્તારની એ મુલાકાત લે અને અહીંના રહીશોને મળીને એમના પ્રશ્નનું તાત્કાલિક હલ કરવામાં આવે। જો આનો હલ જલ્દી સત્વરે કરવામાં નહીં આવે તો આ લોકો પણ એ પોતે કોઈ પણ આંદોલન કરવા માટે તૈયાર છે। સાંભળીએ છીએ કે એ લોકો શું કહેવા માંગે છે। સુરક્ષા
છીએ ને આમ તમે હાથે કરીને નગરપાલિકા તમને મારતા હરી જ નાખો બેઠી છે મારવા તમે બેઠી છે આ બધું મારવા બેઠી છે કે સરકાર સાહેબ અમારું કામ સાંભળે બસ બીજું કોઈ વાત નહીં હવે નહીં સાંભળે તમે બધા આંદોલન ઉપર આવવા તૈયાર છીએ બધી કે તૈયારી છીએ અમે હવે કદા છેલ્લી વાર નું છે કઈ કઈ ને થાકી ગયા 10 વખત આયા 10 વખત ગયા એવા તો તાકીદ કરીએ કે સત્વરે આનો નિકાલ કરવામાં આવે આ લોકોને સગવડ આપવામાં આવે અને આની મુલાકાત લઈ અને તાત્કાલિક જે પણ સરકારને પણ તાકીદ કરવામાં આવે છે જિમ્મેદાર અધિકારીઓને જે જિમ્મેદાર અધિકારીઓ છે એની સતત પગલા લેવામાં આવે અને આ લોકોને સગવડ નથી મળી એનું પણ ખાસ કોઈ એવું ઠોસ કારણ હોય તો જવાબદાર જણાવી શકે છે અને આનો ઉકેલ સત્વરે લાવે છે. હિતેશ મકવાણાની સાથે કેમેરામેન મારું નામ મમતાબેન શેખ છે. અહીંયા અમે લગભગ 50 વર્ષથી રહીએ પણ અમારે તો બસ આ જ સિચ્યુએશન છે કે કચરો અમાર મારામાં છે કે અમે કચરામાં છીએ. અભી હાલવી ગટરો ઉભરાઈને જાય છે, આયા ઢાંકણા ખોલ્યા જોયા અને જતા રહ્યા. કાલે આવી ખાવા ગયા, અઠવાડિયું થઈ ગયા, હજુ ખાવાનું પતિ નહીં. એ અમારું શોધ લેવા આવ્યા જ નથી. વારંવાર કહીએ કે ભાઈ જુઓ ને અમારો ઉભરાય છે, હમણાં ખાઈને આવી આવે ખરી ને ફરી ફરી આ ચક્કર મારી ને જતા રહે. ગટર કઈ સાફ કરતા નથી, ખાલી ઢાંકણું ખોલે જોવે ને કે હમણાં આવીએ એમ કરીને જતા રહે. અમે સાહેબ સાહેબ કરીને હોય ત્યાં સુધી 2 કલાક વગાડી અમે પાછળ પડીએ કામ ધંધા મૂકીને. અત્યારે અમારા છોકરા બીમાર થાય, અત્યારે મજૂરી હોય નહીં, અમે દવાખાનામાં પૂરું કરીએ કે અમારું પૂરું કરીએ કઈ રીતે. અત્યારે મહામારી કોરોના ની ચાલે, અત્યારે અમે આ 6 મહિના કઈ રીતના કાઢ્યા છે એ તો અમારું મન જાણે કે અમને કોઈ કઈ નગરપાલિકા એ સહાયતા નથી આપી. કોઈ કે તે કોઈ સહાયતા ગભરાતી પબ્લિક આવી તો આવા ભયાનક ગંભીર બીમારી છે, છતાં પબ્લિક રહે છે આવી ગંદકીમાં. અમે તો એક જ માંગ કરીએ છીએ કે આ ગંદકી હટાવો, રોગચાળો ફેલાવો, એ બધું બંધ કર થાય. શું અમારી એ કે અમે એટલી બી કંઈ કશું એવી પરિસ્થિતિમાં અમે દવાખાને જઈએ આ કરીએ તે કરીએ એ બી અમારે પેલી અમે લાવીને ખાઈએ ને આવી ગંદકીમાં અમે કેવી રીતે રહીએ ને. પબ્લિક તો કહે છે કે તમે રહેવા આવો, સરકાર કે રહેવા આવો, નકર મકાન લઈ લઈશું, મકાન લઈ લઈશું. તો ક્યાંથી પબ્લિક રહેવા આવે પણ આવી ગંદકીમાં? અમારામાં કચરો છે કે કચરામાં અમે રહીએ છીએ એ તો સરકારને જોવું પડે ને. ગટરો ઉભરાય છે, અમે એટલી ખરાબ ગંદકીમાં રહીએ છીએ ને કે એ લોકો બંગલામાં રહેતા હશે ને એટલે એમને એવું જ લાગતું હશે કે અમારા જેમ એ લોકો જીવન જીવે છે. પણ અમારું જીવન એ લોકો જોવા આવે તો એમને ખબર બી પડે. પાણીની માંગ અમે એવી રીતના કરી કે પાણી અમે લાવ્યું તો અમે કેવી રીતના નગરપાલિકામાં જઈ જઈને હડતાલ ભૂખ હડતાલ કરી કરીને અમે અહીંયા પાણી લાવ્યું ફ્લેટમાં. છતાં પણ અમને કોઈ આ ગંદકી બાબતમાં કોઈ નિવેડો મળતો નથી. અમે એટલી માંગ કરીએ છીએ કે અમને આ ગંદકીમાંથી બહાર નીકાળો. ગંદકી અને ગટરો. બહેનનું કેવું એવું છે કે અહીંયા મકાન તો એમને આપી દીધા છે પણ તમે જોઈ શકો છો કે અહીંયા લોકો રહેવા માટે તૈયાર નથી. અમારી કરતા નથી ગરીબ અને બધી કુંડીઓ ખુલ્લી છે. આ કેટલા ટાઈમ થી 2 વર્ષથી કુંડી ખુલ્લી છે, 2-2.5 વર્ષથી. પણ તોય સગવડ અમે ચલાવીએ છીએ. પણ હવે અમે બધા આખા અમારો એરિયો આખો મોદો પડ્યો, બીમાર પડ્યા. અમારા છોકરા પરસ્તી બીમાર છે, અમારા દવા દારૂ બધું ચાલે છે. પણ તોય સાહેબ તોય સહન નહીં થતું તો તમે ઢાંકણા બાકણા લાવીને બધા કુંડીઓને નાખી આપો અમને અને અમારા ગટર કુંડી અમારા ગટર લાઈન સાફ કરી આપો. અમારો સાફ કરી આપો. આપ જોઈ શકો છો કે અહીંયા જે બહેનો છે એ બહેનોને એટલી સમસ્યા છે કે અહીંયા જેટલી પણ આ બચ્ચોને 40 મકાનની અંદર જેટલી પણ ગટર આવેલી છે એ ગટર ઉપરના કોઈ પણ જગ્યાએ ઢાંકણા રાખવામાં આવ્યા નથી નગરપાલિકા દ્વારા. અને અહીંયા જે રહેવાસી છે પોતાની રીતે કંઈક પણ સગવડ કરી અને આ દાવડા પતરા નાખી અને ઢંકણ નાખે છે. છતાં પણ અહીંયા મેઇન રોડ ઉપર તમે જોઈ શકો છો કે કેમેરામેનને કહીશ કે તમને બતાવે ગટર આ ગટર ખાઈ જાય છે. આ રીતે